નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી મોટા સમાચારોની આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો સમાચારોની શરૂઆત કરીએ તો સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે સતત ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા દોઢસો રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે ભાવ વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ઓગણત્રીસો રૂપિયાને પાર પહોંચી ગયો છે સિંગતેલમાં વધારો થતાં ખાસ કરીને બહેનોનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું એવું ઉત્પાદન પણ થયું છે છતાં માર્કેટયાર્ડમાં મોટા ભાવમાં મગફળીની આવકો શરૂ થઈ ગઈ છે છતાં અત્યારે શિંગતેલના ભાવ આસમાને ચડી ગયા હોય એવું લાગી રહ્યું છે ત્યાર પછી વાત કરીએ તો પેપર લીક કરનારા લોકો સામે હવે કડક કાયદો આવી ગયો છે તે વિશે વાત કરીશું મિત્રો સાતથી દસ વર્ષની જેલની સજા આવે થશે તથા એને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જે લોકો પેપર લીક કર કરતાં હવે ઝડપા છે એમને હવે જેલની સજા થઈ શકે છે અને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ખાસ કરીને ગુનામાં જે લોકો ગુનેગાર છે તે પછીને કોઈપણ જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે એમને બાકાત કરવામાં આવશે એટલે કે કોઈપણ તે પછી પરીક્ષા આપશે તો એમાં એને બે વર્ષ માટે પરીક્ષા આપવામાં દેવામાં આવશે નહીં એની સાથે દંડની રકમ ચૂકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે એટલે કે પેપર લીક કરનારા લોકો છે એની જંગમ મિલકત પણ હવે જપ્ત થઈ જશે એટલે કે એનું મકાન ખાસ કરીને સરકારના હાથમાં આવી જશે મિત્રો ચાર પછી વાત કરીએ તો પેપર લીક કરનાર કોઈ પણ વ્યક્તિ જે જેને જવાબદારી આપ્યો હોય એમને મંડળમાંથી બહાર કરવામાં આવશે ખાસ કરીને જે પણ પરીક્ષાનો લગતો ખર્ચ હશે એ જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવશે આ અધિનિયમના ખાસ કરીને દરેક ગુના છે એ બિનજામીનપાત્ર રહેશે એટલે કે આમાં કોઈ પ્રકારની જામીન નહીં મળે આવા કિસ્સામાં કોઈ એવો વ્યક્તિ એ છે દોષિત કરશે તો એમને દંડની રકમમાં માંડવાળી પણ થઈ શકશે નહીં એટલે કે એવો કોઈ પણ મોટો વ્યક્તિ છે તો એમને એક પણ રૂપિયો છે એ બાકી નહીં ચાલે એટલે કે એને ફરજિયાત દંડ આપવો પડશે મિત્રો અંબરલાલ પટેલની ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલે વધુ એક આગાહી કરતાં જણાવ્યું છે કે આકરા ઉનાળા વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે અંબરલાલ પટેલે માર્ચ મહિનામાં માવઠું થવાની સંભાવના આપી છે અગાઉ તેમને ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને ગરમીનો પારો ચડવાની સંભાવના વ્યક્ત કરી હતી ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના એમણે આપી છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ અને માર્ચ મહિનાની જે આગળની શરૂઆત હશે તેમાં માવઠું થવાની શક્યતા રહેશે આ વખતે માર્ચ મહિનામાં ખાસ કરીને ગરમીનો પારો ઊંચો થઈ શકે છે એટલે કે માર્ચ મહિનામાં વધારે ગરમી પડશે ચાર પછી વાત કરીએ તો મફત વીજળી અને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે ખાસ કરીને રાજસ્થાનની સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે બજેટ બે હજાર ત્રેવીસમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે જેમાં એક વર્ષમાં બાર સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે ઉપરાંત રાજસ્થાનના લોકોને સો યુનિટ વીજળી ફ્રી આપવાની પણ જાહેરાત કરી છે અગિયાર લાખ ખેડૂત મિત્રોને મફત વીજળી મળશે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનના ખેડૂતોને મફત વીજળી આપવાની જાહેરાત કરી છે બસો યુનિટ સાથે ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે કે ખેતી માટે મફત વીજળી અપાવવી એ અમારી પહેલી પ્રાથમિકતા છે તો મિત્રો રાજસ્થાનની સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં મફત વીજળી અને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તો આવાને આવા સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવાને આવા વિડીયો તમને મિત્રો સૌપ્રથમ મળી રહે